માળિયાહાટીના તાલુકામાં માવઠાના કહેરથી મગફળી, કપાસ, સોયાબીન, કઠોળ સહિતના પાકોને પારાવાર નુકસાન થતા સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવા માટે ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. માળિયાહાટીના તાલુકામાં દિવાળી બાદ 3 વખત ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોના પાકની બરબાદી થઈ ગઈ છે, ત્યારે ખેડૂતો દ્વારા પાકને થયેલ નુકસાન અંગે સરકાર દ્વારા સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવા માંગ કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે પાછોતરા કમોસમી ધોધમાર વરસાદ પડવાને કારણે મગફળી, કપાસ, સોયાબીન, બાજરી તેમજ કઠોળના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ખેડૂતો દ્વારા બેંકમાંથી પાક વીમાની લોન ઉપાડી સરકારશ્રીના નિયમ મુજબ વીમા કંપનીને વીમાનું પ્રીમિયમ નિયત સમયમાં ભરી દીધું છે, ત્યારે કોઈપણ કુદરતી આફત સમયે પાક નિષ્ફળ જાય તો 100% વીમો આપવા વીમા કંપની બંધાયેલ છે. પરંતુ આ વર્ષે ખેડૂતો દ્વારા પોતાના પાકને થયેલ નુકસાન અંગે સરકારશ્રી તેમજ વીમા કંપનીના જવાબદાર અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં નિર્ભર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. તેના કારણે ખેડૂતો લાચાર બની સરકારને વિનંતી કરે છે કે અમોને અમારા પાકમાં થયેલ નુકસાનનું વળતર ચૂકવી આપો. અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતોનો પાક તો નાશ પામ્યો છે, સાથે મૂંગા પશુઓનો સારો પણ ભારે વરસાદના કારણે નાશ પામ્યો છે, ત્યારે ખેડૂતોને ડબલ માર પડ્યો છે, ત્યારે સરકાર ખેડૂતોની વારે નહીં આવે તો ખેડૂતો નિરાધાર બની જશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. સરકાર અને કંપની 45% સરકાર પાસેથી પ્રીમિયમ ખેડૂતોનું લઈ લે, એમાં 2% ખેડૂત આપે ને 43% રાજ્ય સરકાર આપે, તો એના માટે જો 45% પ્રમાણે જો ખરેખર કંપનીને દબાવી અને જો કંપની ખેડૂતોને પૈસા આપે તો, કારણ કે ક્લેમ વસ્તુ એવી છે કે મગફળી વાવી અહીંયાથી ઘરમાં આવે ત્યાં સુધી ખરેખર કંપની ઉપર ને સરકાર કંપનીને રિક્વેસ્ટ કરી અથવા દબાણ કરી ને ખેડૂતોને કંઈ ને કંઈ વળતર આપે સર્વે કરાવી. બસ મારું નામ નિલેશભાઈ ઘનશ્યામભાઈ સિસોદિયા, ગામ વડાળા, તાલુકો માળિયાહાટીના. આજરોજ વરસાદ અહીંયા અતિ થયો છે એટલે પાકમાં વધુ નુકસાન છે, અને સરકારશ્રી આ પાકમાં ધ્યાન દે અને વીમો ચૂકવે 15 દિવસની અંદર. કયો પાક હતો તમારે? મગફળીનો પાક હતો. પાથરા પડ્યા છે, વરસાદ આજ બહુ થયો છે. ત્રીજી વાર 15 ઓક્ટોબર પછી આ 3 વાર વરસાદ થયો છે. આજે ત્રણ ઇંચ વરસાદ પડ્યો. તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે 15 દિવસની અંદર સરકારશ્રી વીમો ચૂકવે. અમને સારો નથી, મારું નામ પ્રવીણ સિસોદિયા છે. મારા ખેતરમાં એવી નુકસાની થઈ છે માળિયા તાલુકામાં કે વરસાદ ધોધમાર પડ્યો છે ને પાક ખાવ નિષ્ફળ ગયો છે. અત્યારે મારી પાસે મજૂરને દેવાના પૈસા નથી, મજૂર માંગે છે શું દઉં હું, આ ઉપરથી આ વર્ષો હે એટલે જમીન ખાતર કરી નાખ્યું, ખાતર વરસાદે કંઈ નથી દેવા દીધું, પાક નિષ્ફળ આવી ગયા છે. મારે શું કરવું છે હવે? હું વિચારું છું આત્મહત્યા કરું કે શું કરું હું? સરકારને એક નિર્ણય કરો કે પાક વીમો જલ્દી આપો અમને, પાક વીમો ભરું તો જોઉં. મારા આ હાલત બગડી ગઈ, મારા ખેતરની આ મોદી સરકારને કહો કે મારી હાલત બગડી ગઈ છે કે કાપો અમને આપો કે ખાવ લૂંટી લીધા તમે, લૂંટા અમને વરસાદે લૂંટી લીધો, મારે શું કરવું છે હવે? તમે કયો એ કરીએ, અમને પાક વીમો આપો જલ્દ ને જલ્દ, આ 10 દિવસમાં આપો. રાજેશભાઈ ભાલોડિયા, માળિયા, ભારતીય કિસાન સંઘ પ્રમુખ. આજે અમે ખેડૂતોને સહારે એક આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આજ વખતે ખેડૂતોને બહુ મગફળીમાં મોટું નુકસાન થયેલ છે. વરસાદ એક દિવસ આવેલ નથી, આ 15 દિવસમાં 4થી વખત આ વરસાદ આવેલો છે, અને બધા જ ખેડૂતોમાં એક પછી એકના બધાના પલળી મગફળી બધી પલળી ગયેલ છે. આખા તાલુકામાં કોઈ ગામ બાકી નથી, એટલે ખેડૂતોને મોટી મુશ્કેલી. એક તો પશુઓનો સારો બધો નિષ્ફળ ગયેલ છે, ખેડૂતો પશુ ઉપર પોતાનું નિર્ભર ઘર નિર્ભર ચલાવતા હોય છે. મગફળીમાં કોઈ જાતનું આમાં ઉત્પાદન હાથમાં કોઈ ડારામાં દોડવા આવતા જ નથી, બધા ડારા મગફળી ખેતરોમાં અંદર રહી ગઈ છે. એ મગફળી બધી ઉગી જવાની છે અને ફેલ જવાની છે. હવે ખેડૂતો 72 કલાકમાં સરકારથી વીમા કંપની 72 કલાકમાં ખેડૂતોને ફોન કરી અથવા તો અરજીથી સર્વે કરવાની સૂચના આપે છે, પણ કોઈ વીમા કંપની પોતાના ફોન રિસીવ કરતા નથી. ખેડૂતોને ફોન ઉપર એક જણો ઊભો રહે અને એક ધારા ફોનના પ્રયત્નો ચાલુ રાખે તો કદાચ લાગે, પણ મોટાભાગના ખેડૂતો એમ કહે છે કે ફોન રિસીવ કરતા નથી, ફોન એંગેજ આવે છે, ફોન લાગતા નથી. તો હવે ખેડૂતોને કયો રસ્તો લઈને સરકારને પોતાના વેદના ઠલાવવી, આના માટે કોઈ યોગ્ય કાર્યવાહી અને યોગ્ય નક્કર પગલાં લઈને તાત્કાલિક ખેડૂતોને સહાનુભૂતિ મળે
એવું વળતર આપવા માટે નિવેદન આપે, સરકારથી તાત્કાલિક આ માટે નિર્ણય લે અને ખેડૂતોને આશ્વાસન આપે એવી કોઈ જાહેરાત કરે એવી ખેડૂતોની અપેક્ષા છે સરકારશ્રી પાસે. પંકજ કારિયાનો રિપોર્ટ, માળિયા હાટીના.